માંગરોળ ખાતે લોકરક્ષક દળ પોલીસ ભરતી બે હજાર અઢારમાં માં અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં અન્યાય થયો હોય જે બાબતે સરકાર દ્વારા ત્વરિત નિર્ણય નહીં આવે તો રબારી સમાજના દિવાસા દિવાસા દ્વારા પગપાળા ગાંધીનગર આંદોલનની ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા બે હજાર અઢારમાં માં ભરતી પરીક્ષા લેવાયેલ હતી જેમાં એક વર્ષથી એસટી કેટેગરીના નામે સમગ્ર ગુજરાતની એલઆરડી ભરતીનું મેરિટ બહાર પાડેલ ન હતું જેમાં અનુસૂચિત જનજાતિમાં રબારી ભરવાડ તથા ચારણ સમાજના ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયેલ છે તો આ બાબતે રબારી ભરવાડ અને ચારણ સમાજ દ્વારા કલેક્ટર સુધી અનેક આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા હતા ત્યારે હવે સમાજના દીકરા દીકરીને થયેલા અન્યાય સામે સરકારને પડકાર ફેંકવા દિવાસા મઢના ભોવાતા સામે આવ્યા છે અને દિવાસા મઢના ભોવાતાએ સરકારને ચીમકી ઉચ્ચારી અને જણાવ્યું હતું કે તેમના સમાજના દીકરા દીકરીઓને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં ન્યાય નહીં મળે તો ભોઆતા સરકાર સામે લડત આપશે જેમાં ભોઆતા દિવાસા મઢથી પગપાળા ચાલી ગાંધીનગર સચિવાલયનો ઘેરાવો કરશે અને જલદ આંદોલન આપવામાં આવશે તો હવે જોવું એ રહ્યું કે રબારી સમાજના ભોઆતા પણ તેમના સમાજ માટે મેદાનમાં આવ્યા છે ત્યારે સરકાર સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં રબારી ચારણ અને ભરવાડ સમાજને ન્યાય આપશે કે કેમ અને ભોઆતા પગપાળા દિવાસા મઠ થી ગાંધીનગર ઘેરાવો કરવા જશે તેમના આંદોલન ને સફળતા મળશે કે કેમ તેમજ મેરિટ સુધારવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલનના ભાગ રૂપે કાર્યક્રમમાં તમામ જિલ્લા મથકો એ આવેદન પાઠવતા ભોઆતા પગપાળા ગાંધીનગર કૂચ કરશે અને સચિવાલયનો ઘેરાવો કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હું નાચના સમાજ માટે ઉઘાડે પગી રાતના બાર વાગે હાજર છું મારી નાચ માટે વિશોતેર નાચ માટે રબારી સારણ ભરવા ઉગાડે પૈકી હું આવવા આ અમારું કામ સક્સેસ થઈ જવું જોઈએ અહીંયાથી હું ગાંધીનગર સુધી ઉગાડે પૈકી હાલવા જઈશ ને અમારું કામ આ સક્સેસ થઈ જવું જોઈએ શું માંગ છે તમારે અમારા સમાજને જે અન્યાય થયો રબારી સારણ ભરવા અમારા વિશ્વચરનાથ ને જે અન્યાય થયો સરકાર જે છે આમાં ઘટતું કરે